આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વર્ષ 2022-23 રૂપિયા 39.45 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. ડિજિટલ સ્વરૂપમાં રજૂ થયેલ બજેટમાં ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણામંત્રીએ ઘોષણા કરી હતી કે રિઝર્વ બેંક ભારતની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. ઉલ્લેખનીય છે કે બિટકોઇન સહિત ડિજિટલ કરન્સી ક્રિપ્ટોકરન્સી તરીકે વિશ્વભરમાં પ્રચલિત બની છે. ક્રિપ્ટોકરન્સી ઉપર 30% ટેક્સ વસૂલવાની જાહેરાત પણ કરવામાં આવી છે. કોર્પોરેટ ટેક્સની સીમા વધારવામાં આવી છે. 1 કરોડની આવકને બદલે હવે 10 કરોડની આવક પર કોર્પોરેટ ટેક્સ લાગશે. કોર્પોરેટ ટેક્સ 18% ઘટાડી 15% તથા તેના પરનો સરચાર્જ 12% ઘટાડી 7% કરવામાં આવ્યો છે. લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો એટલે કે MSME ક્ષેત્રમાં 5 વર્ષમાં 6000 કરોડ ખર્ચ કરવાની તથા 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની ઘોષણા થઈ છે. આયાત થતી મશીનરી, કાપડ, ચામડાની વસ્તુઓ, બૂટ ચપ્પલ, ખેતીના ઓજારો, મોબાઈલ ફોન તથા ચાર્જર, હીરાના આભૂષણો વગેરે સસ્તા થશે, જ્યારે વિદેશી છત્રી અને હવાઈ મુસાફરી મોંઘા થશે. જામનગરના વિવિધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા અર્થશાસ્ત્રીઓએ બજેટ અંગે પોતાના મંતવ્યો નોબતના માધ્યમથી વ્યક્ત કર્યા છે. અક્ષત વ્યાસ, પ્રમુખ ધી કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગર. આજરોજ માનનીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ 2022-23 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરેલ છે. આ અંદાજપત્રમાં 235 કરતા વધુ પાનાનું ફાઇનાન્સ બિલ રજૂ કરેલ છે. એનો મતલબ એમ છે કે 235 પાના ભરાઈ જાય એટલા બધા કરવેરાના કાયદાઓમાં સુધારા કરેલ છે. મારો વિષય GST લગતો છે. GST વેચનાર વેપારી પોતાના પત્રકોમાં ભૂલ કરે અથવા તો પોતે વેરો ન ભરે તો તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખરીદનાર વેપારીએ રિવર્સ કરવી પડશે અને ખરીદનાર વેપારીએ તેના ઉપર વ્યાજ ભરવું પડશે. આ જોગવાઈને કાયદાનું સ્વરૂપ આપવામાં આવેલ છે. હવે અહીં વ્યાજનો જે મુદ્દો છે એ ભવિષ્યમાં લિટિગેશન ઉભા કરશે એવું મારું માનવું છે. કારણ કે વેચનાર વેપારી જે જૂના રિટર્નો ભરશે અથવા તો તે જે તે વેચાણ દેખાડશે ત્યારે તેને પણ વ્યાજ ભરવું પડશે. હવે જ્યારે જૂનું વેચાણ દેખાયું જે અગાઉ પહેલા દેખાડેલું નહોતું અને એની ક્રેડિટ રીઅવેલ ખરીદનાર વેપારી કરશે ત્યારે એને ક્રેડિટ મળશે, પણ એના વ્યાજનું શું, આ બાબતનો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આખા ફાઇનાન્સ બિલમાં 68 જગ્યાએ એવું લખવામાં આવેલ છે કે આ ભવિષ્યમાં આ વસ્તુ જાહેર કરવામાં આવશે. 21 જગ્યાએ એવું લખવામાં આવેલ છે કે હવે પછીથી જાહેરનામા આ બાબતના જાહેર થશે. એટલે સંપૂર્ણ કાયદાનો અભ્યાસ જ્યારે બધું સરકાર પોતાના દરેક પાના ખુલ્લા કરે ત્યારે બહાર પાડવા, ત્યારે એનો અભ્યાસ કરીને એના ઉપર અભિપ્રાય આપી શકાય. અત્યારે જાણીએ તો એટલું કહી શકાય કે ભારતના કરવેરાના કાયદા ખૂબ જટિલ છે. તેના સરળીકરણ એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની ડિમાન્ડ આ બજેટમાં હજી સુધી પૂર્ણ થયેલ હોય એવું દેખાયેલ નથી. ઇન્કમટેક્સમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ખૂબ આવકાર્ય બાબત છે. એની સાથે ભાગીદારી પેઢીઓમાં જે ટેક્સનો ઘટાડો નથી કર્યો જેને કારણે મધ્યમ વર્ગને એ પણ ફાયદો કોર્પોરેટની સામે ઓછો મળશે. દરેક લોકો કોર્પોરેટ થઈ શકે એમ નથી. તો આ બધી બાબતો ઘણી બધી, જોકે હજી હું કહું છું કે ડેવિલ લાઈઝ ઇન ડિટેલ્સ. આખે આખો સ્ટડી કર્યા પછી આની ઉપર વધારે સારો અભિપ્રાય અથવા તો વધારે સારો સેમિનાર કરી શકાય એવું છે. ઘણો ડિટેલ ડિસ્કશન થઈ શકે એવું છે. આજની તારીખે મને એટલું જણાય છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો ખ્યાલ મૂર્તિમંત નથી થતો. થેન્ક યુ. હું સાગર શાહ, કમલેશ રાઠોડ એસોસિએશનનો ભાગીદાર, અને આજે જે કેન્દ્રીય બજેટ રજૂ થયેલું છે પાર્લામેન્ટમાં એના વિષયનું વક્તવ્યમાં ટૂંકમાં કહેવા માંગુ છું કે આ આમ પબ્લિકને કેવી રીતે બેનિફિટ થઈ શકે છે. આમ જોવા જાય તો જે નોર્મલ પબ્લિક કે મિડલ ક્લાસ પબ્લિક છે એના માટે આમાં કોઈ બેનિફિટ નથી, અને આ વર્ષે પણ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ રેટમાં કોઈ સુધારો થયેલો નથી. એ ઉપરાંત જોવા જાય તો આ વખતે જે હાઈ ટેક્સ પેયર છે એને થોડોક લાભ આમાં આપેલો છે,
જેમ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન હોય એમાં સરચાર્જ 37% સુધી લાગી શકે છે, એ ઘટાડીને 15% કરેલો છે. એટલે આ એક એમને લાભદાયક થયેલું છે. બાકી લોકલ પબ્લિક માટે કે નોર્મલ પબ્લિક માટે કોઈ ટેક્સમાં રાહત નથી. અને બીજો એક મુદ્દાનો જે સુધારો થયેલો છે કે જે આજકાલ ચર્ચામાં હતું ક્રિપ્ટો કરન્સી તરીકે, જેને કેવી રીતે ટેક્સ કરવું કે શું, કેવી રીતે એને એસેટ દેખાડવી કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ દેખાડવું, એ જોગવાઈ કે ચોખવટ હતી નહીં, એ આ બજેટમાં એમને ચોખવટ કરેલી છે કે એના ઉપર 30% ફ્લેટ ટેક્સ લાગશે જે પણ તમે એના ઉપર નફો કરેલો હશે, અને એની સામે કોઈ પણ નુકસાની કે તમે બીજી આવકની સામે બાદ લઈ શકશો નહીં. અને આ વ્યવહારોને ટ્રેક કરવા માટે કે કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે એના માટે ટ્રાન્ઝેક્શન વેલ્યુ ઉપર 1% TDS નાખેલો છે. પ્લસ બીજું, જે ક્રિપ્ટોકરન્સીમાં ગિફ્ટ આપશે તો જે લેનાર હશે એને પણ આના ઉપર 30% ટેક્સ ભરવો પડશે. બીજો એક સારો મુદ્દો આમાં સુધારામાં એ છે કે કોવિડ ને રિલેટેડ કોઈ પણ મેડિકલ ખર્ચો કે સહાય કે તમને કોઈ પણ મરણ પરિવારમાં થયું હોય એના તરફથી કંપનીએ કોઈ પણ કરેલો હોય ખર્ચો, અથવા તો તમને કમ્પેન્સેશન આપેલું હોય, તો એ 10 લાખ સુધીની કમ્પેન્સેશનની રકમ તમને કરપાત્ર નથી થતી અને એ બધો ખર્ચો તમને બાદ મળે છે. એક રિટર્નમાં સુધારો એ કર્યો છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન આપણે ફાઇલ કર્યા પછી સુધારો રિવાઇઝ રિટર્ન કરી શકતા હતા, એનો 3 મહિનાની મુદત હતી. પણ 3 મહિનામાં રિવાઇઝ રિટર્નમાં ઘણા ટાઈમે એવું થાય કે આપણને પાછળથી ખ્યાલ આવે કે આ મુદ્દો રહી ગયો છે, એના માટે 2 વર્ષની મુદત કરી છે કે તમે અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકો. અને એ અપડેટેડ રિટર્નમાં જે આવક રહી ગઈ છે એ આવક દર્શાવી અને એના ઉપર 25% કે 50% ટેક્સ અને એડિશનલ ઇન્ટરેસ્ટ, આને શબ્દ જોગવાઈ એડિશનલ ટેક્સ અને ઇન્ટરેસ્ટ જે રકમ હોય એ તમે ભરવાપાત્ર છો. તો આને આ કરવાથી તમારે જે પણ લિટિગેશન છે કે પ્રોસિડિંગ્સ છે એ બધી બંધ થઈ જશે. અને ડિપાર્ટમેન્ટે આ આવકાર સ્ટેપ લીધેલો છે કે લિટિગેશન ઘટાડવા માટે થઈને. અને બીજું સ્ટેપ એ લીધો છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અપીલ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય તો સેમ મુદ્દા ઉપર પાછી અપીલ ફાઇલ ન કરવી કે રિપીટેટિવલી પબ્લિકને હેરાન થાય. જ્યાં સુધી એનો નિર્ણય ના આવી શકે ત્યાં સુધી બીજી અપીલ ફાઇલ ન કરે. એ નિર્ણય આવ્યા પછી જેને કહેવાય ક્વેશ્ચન ઓફ લો, એ ક્વેશ્ચન ઓફ લોનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી ફર્ધર બીજી અપીલો ફાઇલ નહીં કરે ડિપાર્ટમેન્ટ. અને એવો જોગવાઈ આમાં લઈ આવ્યા છે, એ આવકારદાયક છે. બીજી, આપણે સ્ટાર્ટઅપ કંપનીને જે ઇન્કમ ટેક્સમાં ડિડક્શન મળે છે એને ઇન્કોર્પોરેટ કરવાનો ટાઈમ લિમિટ 2022 હતો, એ આ કોવિડને કારણે 1 વર્ષ વધારીને 2023 સુધી તમે રજીસ્ટર કરશો તો તમે સ્ટાર્ટઅપ માટે ટેક્સ ડિડક્શન તમને મળશે. એવી જ રીતે જે મેન્યુફેક્ચરિંગ ડોમેસ્ટિક કંપની હતી જેના ઉપર 15% ટેક્સ લાગતો હતો એની મુદત 2023 પૂરી થતી હતી, એને પણ 1 વર્ષ વધારીને 2024 સુધી કરેલી છે. બીજું આવકારદાયક મુદ્દો એ છે કે જે ડોમેસ્ટિક ડિફેન્સ માટે મેન્યુફેક્ચરિંગ જે પ્રોક્યોરમેન્ટ કરવાનો છે 65% એ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ કંપની આગળથી કરશે. આ હતા મેજર જે ફાયદાકારક આપણને લાગે કે ન ફાયદાકારક હતા એના મુદ્દા. હવે આપણે GST તરફ જઈએ તો GST એક સારો સુધારો એ કર્યો છે કે આપણે ટેક્સ ક્રેડિટ જે આ વર્ષે ચૂકી ગયા હોય કે કોઈ પણ સુધારો ચૂકી ગયા હોય એ આવતા વર્ષના સપ્ટેમ્બર સુધી કરી શકતા હતા, એની મુદત વધારીને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી કરવામાં આવી છે. આ એક આવકારદાયક સુધારો છે. અને આ સિવાય આપણે જોઈએ તો કસ્ટમ ડ્યુટીમાં ઘણામાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેમ કે મેટલ્સ જે છે એમાં ઘણી કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે બધામાં. એમાંથી કોપર સ્ક્રેપ એન્ડ વેસ્ટ છે જે આપણે જામનગરને લાગતા ધંધાને લાગે વળગે છે તો એમાં 5% ઘટાડીને 2.5% કસ્ટમ ડ્યુટી કરેલી છે, જેને હિસાબે બધા ઉદ્યોગકારોને પડતરમાં કોસ્ટિંગમાં રાહત મળશે, એ આવકારદાયક છે. તો આ રીતે ઓવરઓલ જોઈએ તો બજેટ સામાન્ય માણસો માટે
એટલો લાભદાયક નથી, પણ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી વાઇઝ જોવા જાય તો અમુક અમુક ઇન્ડસ્ટ્રીને લાભદાયક થયેલો છે. એટલે ઓવરઓલ બજેટ કહે તો આમ બહુ સારો પણ નહીં ને બહુ ખરાબ પણ નથી. આભાર. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને 2022 વર્ષનું બજેટ રજૂ કરેલું હતું, તેમાં સૌથી વધુ પ્રાધાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને આપવામાં આવેલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ₹7.50 લાખ કરોડની ફાળવણી કરી દેશના વિકાસને નવી ઊંચાઈ તરફ લઈ જવાનો ગતિ નિર્દેશ કરેલ છે. આ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત 25,000 કિલોમીટરના નેશનલ હાઈવેનો 20,000 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન કરેલ છે. તદુપરાંત આવતા 3 વર્ષમાં 20,000 કરોડના ખર્ચે 100 ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ પર બનાવવાનું આયોજન છે. સાગરમાળા પ્રોજેક્ટની જેમ જ પર્વતમાળા પ્રોજેક્ટ અંતર્ગત 60 કિલોમીટરના રોપવેના પ્રોજેક્ટનું પણ અલગ અલગ જગ્યાએ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. એમએસપી અંતર્ગત ₹2.37 લાખ કરોડની ફાળવણી ખરીફ અને રવિ પાકની ખરીદી થકી કરવામાં આવશે અને આના કારણે 1 કરોડ ખેડૂતોને આવરી લેશે અને તેનો લાભ ખેડૂતોને ડાયરેક્ટ મળશે. તે ઉપરાંત કેમિકલ ફ્રી કુદરતી ખેતીને વેગ આપવા માટે પણ નાણાં પ્રધાને પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હર ઘર નળ સે જલ આ યોજના હેઠળ ₹60,000 કરોડની ફાળવણી કરેલ છે અને તેના દ્વારા 2022-23 વર્ષ દરમિયાન 3.8 કરોડ લોકોને આવરી લેવામાં આવશે. ડોમેસ્ટિક સંરક્ષણ સાધનોના ઉત્પાદનને વેગ આપવા માટે મૂડી સાધનોની 68% ખરીદી દેશના ઉત્પાદકો પાસે કરવામાં આવશે, જેથી કરીને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરર્સને આનો ડાયરેક્ટ લાભ મળશે અને આપણી આયાતનો જે ખર્ચ છે એ પણ ઘટશે. ઇન્કમટેક્સના સ્લેબમાં નાણામંત્રી દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી. એ જ રીતે એટીસીના રોકાણની મર્યાદા તેમજ આવતી લોનના વ્યાજની મર્યાદાની કપાતમાં પણ કોઈ ફેરફાર કરવામાં ન આવતા કરદાતાઓને નિરાશા સાંપડી છે. જોકે નાણામંત્રી દ્વારા એક આવકાર્ય પગલું એ છે કે કોઈ કરદાતાઓ દ્વારા પોતે ફાઇલ કરવામાં આવેલી ઇન્કમ રિટર્નમાં કોઈ આવક લેવાની રહી ગઈ હોય તો કરદાતા તે આવક અને તેના ઉપર ભરવાનો થતો ઇન્કમ ટેક્સ એડિશનલ ફી ભરી અકાળી વર્ષ પૂરું થયાના 2 વર્ષની અંદર પોતાનું અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકશે, જેથી કરીને અપીલ અને લિટિગેશનથી કરદાતા બચી શકશે. આમ એકંદરે દેશના સ્વપ્નદ્રષ્ટા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મોડલને દિશા આપનારું અને સમાજના દરેક વર્ગને મહાન દર્શે આ બજેટ લાભદાયક છે તેવું મારું માનવું છે. નમસ્કાર. આજ રોજ 1 ફેબ્રુઆરી 2022 રોજ આપણા મહિલા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા એસેસમેન્ટ યર 2022-23 આ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેના મુખ્ય અંશો આ મુજબ છે. ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવી, પીએમ ઈ વિદ્યા પ્રોજેક્ટ દ્વારા 400 ચેનલ દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવો, ત્યારબાદ પીએમ આવાસ યોજના દ્વારા 80 લાખ આવાસ નિર્માણની નિર્ભ કરવું, ખેડૂતો માટે કિસાન ડ્રોન ક્રોપ અસેસમેન્ટની વ્યવસ્થા કરવી, ઈ પાસપોર્ટ વધુ ફીચર સાથે આગળ વધારવો, ખેડૂતોને કેમિકલ મુક્ત ફાર્મિંગ માટે પ્રમોટ કરવા, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને વધુ પ્રોત્સાહન આપવું, 5G સ્પેક્ટ્રમ ઓક્શન 2022-23 શરૂ કરવું, ત્યારબાદ રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ કરન્સીની પણ 2023 લોન્ચ કરવામાં આવ્યું છે, જેના ઉપર 30% ઇન્કમટેક્સ લગાડવામાં આવશે. ત્યારબાદ કોઓપરેટિવ સોસાયટી માટે મિનિમમ અલ્ટરનેટ ટેક્સ 15% કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસ એન્ડ કટ ડાયમંડ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5% કરવામાં આવ્યું છે. અહીં જણાવેલ મુખ્ય હેતુલક્ષી ફેરફારો આ બજેટમાં કરવામાં આવ્યા છે. હાલમાં 5 રાજ્યોની ચૂંટણી આવેલ છે, છતાં પણ આ બજેટ ચૂંટણીને ધ્યાનમાં ન રાખતા દેશના વિકાસને ધ્યાન ઉપર વધારે ધ્યાન રાખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ફાઇનાન્સ મિનિસ્ટર એમ પણ જણાવ્યું કે જાન્યુઆરી 2022 જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી હાઇસ્ટ કલેક્શન છે, જે ભારતના અર્થતંત્રને વેગ આપતી બાબત છે. એટલે આપણે કહી શકીએ કે આ બજેટ ભારતના અર્થતંત્રને વધુ આગળ ધપાવવામાં યોગદાન આપશે. આભાર.
નમસ્કાર. નાણામંત્રીએ રજૂ કરેલું વર્ષ 2022 અને 23નું આ બજેટ દેશને એક 25 વર્ષનો મેપ કે પ્લાન પૂરો પાડે છે, જેને નાણામંત્રીએ નામ આપ્યું છે અમૃતકાલ. દેશ જ્યારે આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, 75 વર્ષ પૂરા થયા છે, એને આધારિત નાણામંત્રીએ આને અમૃતકાલ એવું નામ આપેલું છે, જે મુખ્ય ચાર પાયા ઉપર આધારિત છે, જેમાંનો મુખ્ય એક પાયો છે એ પીએમ ગતિશક્તિ છે, એક પાયો છે એ વ્યાપક વિકાસને લગતો છે, એક પાયો છે એ ઉત્પાદકતા અને રોજગારીની નવી તકો ઊભી કરવી, એનર્જીનો પ્રચાર અને પ્રસાર કરવો, ક્લાઇમેટ ચેન્જ એ અંગેનો છે, અને એક પાયો મૂડીરોકાણનો છે. સમગ્રતઃ રીતે જોઈએ તો આખું બજેટ કોઈ એક વર્ષ માટે નહીં પણ ઘણા વર્ષોના એક લાંબા પ્લાનના એક ભાગ રૂપે હોય એવું જણાય છે. ખાસ કરીને નાણામંત્રીએ જો બજેટ એલોકેશન ઉપરની આપણે વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખૂબ જ ભાર મૂકેલો છે, અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રકમનું રોકાણ છે, જેમાં ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ છે. જુદા જુદા જે પીએમ ગતિશક્તિની હેઠળના જે અલગ અલગ પ્રોજેક્ટો નાણામંત્રી આપેલા છે, જેમાં એક બહુ સરસ કહેવાય એવો નવો વિચાર મૂક્યો છે, અને એ છે વન સ્ટેશન વન પ્રોડક્ટ. વન સ્ટેશન વન પ્રોડક્ટ એ જે તે લોકલ એરિયાની પ્રોડક્ટના પ્રચાર અને પ્રસાર માટે થઈને કામ કરશે. આ જ રીતે જે એક્સપ્રેસ હાઈવે છે એ પણ 25,000 કિલોમીટરનું એસ્ટિમેટ કરવામાં આવ્યું છે 22-23 સુધીમાં કમ્પ્લીટ કરવાનું. 400 નવી વંદે ભારત ટ્રેન, 100 કાર્ગો ટર્મિનલ અને પીપીપી મોડેલ પર અલગ અલગ વિકાસના કાર્યો. ખેડૂતો માટે જોઈએ તો રૂરલ ડેવલપમેન્ટની એલોકેશન 2 લાખ કરોડ જેટલું છે. આ ઉપરાંત કિસાન ડ્રોનનો એક ખ્યાલ મૂકવામાં આવ્યો છે કે જે દ્વારા ડ્રોન દ્વારા પાકના એસેસમેન્ટ, જમીન માપણી, પેસ્ટિસાઇડનું છંટકાવ વગેરેને પ્રોત્સાહનને આવરી લેવામાં આવશે. આ જ રીતે એક બીજી સારી સ્કીમ આ બજેટથી અમલમાં આવે છે.